હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી શરૂ થયેલી આ વિશાળ તિરંગા યાત્રાને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના મહાનુભાવોના હસ્તે વંદે માતરમ ભારત માતા કી જયના નારાઓ સાથે પ્રસ્થાન કરાવાયું હતું. 3 કિલોમીટર જેટલું અંતર આવરી લેતી આ યાત્રામાં 3500થી વધુ લોકો હર્ષ ઉલ્લાસ સાથે જોડાયા હતા. તિરંગા યાત્રાના પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. યાત્રાના માર્ગ પર તેનું સ્વાગત કરવા લોકો ઉમટી પડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સુરેન્દ્રનગરના આંગણે એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી શરૂ કરી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી એટલે કે 3 કિલોમીટર કરતા વધારે તિરંગા યાત્રા સુરેન્દ્રનગરના શહેરીજનો, વિવિધ શાળા કોલેજો, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિવિધ પાર્ટીના પદાધિકારીશ્રીઓ દ્વારા અને અધિકારીશ્રીઓ દ્વારા ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા આ શહેરના રાજમાર્ગ ઉપર નીકળી એક એક જન્મમાં ભારતીય હોવાનું ગૌરવનો અનુભવ થયો છે. સાથે સાથે આપણો તિરંગો એ આપણી આન બાન અને શાન છે. આપણો તિરંગો કાયમ માટે લહેરાતો રહે એ પ્રકારે દરેક ભારતીય અને દરેક સુરેન્દ્રનગર વાસીઓએ એક આનંદ અને ઉત્સાહ સાથે આ તિરંગા યાત્રામાં જોડાઈ અને એક ભારતનું ગૌરવ સમગ્ર દુનિયામાં વધે એ પ્રકારે આ કાર્યક્રમ સુરેન્દ્રનગરના આંગણે થયો છે ત્યારે હું જિલ્લાના સમગ્ર વહીવટી તંત્રને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું.